જામનગરના હાપામાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના બનતા ખળભળાટ થયો હતો આ પ્રકરણને વિગતવાર સમજીએ તો સોમરાજ સોરિયા નામના યુવાને સતુભા ઝાલાની પુત્રી રૂપલબા સાથે એક વર્ષ પહેલા ભાગીને લગ્ન કર્યા હતા આ પ્રેમ લગ્ન રૂપલબાના પરિવારજનોએ સ્વીકાર્યા ન હતા જેને પગલે બંને પરિવારો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હતી દરમિયાન ગઈકાલે સોમરાજને તેના સસરા સતુભાઈ હાપામાં એક વાહનના શોરૂમ પાસે આંતરી પડકાર્યો હતો સોમરાજ હુમલાના ભયથી દોડીને શોરૂમમાં ઘુસી ગયો હતો સતુભાઈ સોમરાજને પકડી લોખંડના હથિયાર વડે જીવલેણ પ્રહારો કરતા સોમરાજનું ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતું હત્યા પછી સતુભાએ ઘરે હત્યાની જાણ કરી પરિવારજનોને ગુમ થઈ જવા સૂચના આપી હતી ઘટનાની જાણ થતા સોમરાજના ભાઈઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

તથા આશાબાની હત્યાના આરોપી લગધીરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે સતુભા અને તેને ભગાડી જઈ રહેલા તેના પુત્ર જશવંતસિંહને પાસેથી ઝડપી લીધા હતા જ્યારે લગધીરને ધુઆઉ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસેથી પકડી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં મૃતક યુવાન સોમરાજની પત્ની તથા મૃતક આશાબાની પુત્રી રૂપલબા ગર્ભવતી હોવાની માહિતી છે આવા સંજોગોમાં તેના પતિ અને માતાની હત્યા થતા પિતા તથા ભાઈ સહિતના લોકો જેલ ભેગા થવાથી જાણે એક સાથે મુસીબતોનું આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થતા કરુણાંતિકા સર્જાય છે